દ્વારા તોડકાંડ બાદ મહત્વનું પગલું ભરવામાં આવ્યું. તમામ જાહેર પરિવહનના વાહનો ઉપર QR કોડ લગાવાશે. પોલીસ દ્વારા થતી હેરાનગતિના સંજોગોમાં QR કોડ સ્કેન કરીને ફરિયાદ થઈ શકશે. રાજ્ય સરકારે હાઈકોર્ટને આ બાબતની માહિતી આપી છે. ટૂંક સમયમાં અમલવારી શરૂ કરાશે. વાહનનો QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ થઈ શકશે ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટને આ બાબતની માહિતી આપી છે. હશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા જયેશ ચૌહાણ પાસેથી. જયેશ, જે રીતે વાહનનો QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ થઈ શકશે, હવે આ નવી જે ટેકનોલોજી આવી રહી છે, શું વધુ માહિતી? જી મિથુન, જે રીતે વિદેશથી આ દંપતી આવી રહ્યું હતું અને તેની પાસેથી અમદાવાદના પોલીસ કર્મીઓ દ્વારા 60,000 તોડ કરવામાં આવ્યો હતો, ત્યારે આ સમગ્ર મામલે હાઈકોર્ટે છે તે સ્વયત્ત સંજ્ઞાન લીધું હતું અને પોલીસ વિભાગને છે તે આ મુદ્દા ઉપર કોઈ કડક કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સાથે કોર્ટ મિત્ર દ્વારા કડક પગલાઓની અને નિયમોની માંગ કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અત્યારે એક મહત્વની માહિતી છે તે આપવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે જે પોલીસ કર્મીઓ છે તેમની હેરાન કરતા હોય અથવા કોઈ અન્ય બાબતે છે તેમને મુશ્કેલી પડતી હોય લોકોને પોલીસ તરફથી, તો તેના માટે એક વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. જે જાહેર પરિવહનના વાહનો છે તેમની પર એક QR કોડ છે તે લગાવવામાં આવશે. આ QR કોડ સ્કેન કરવાથી લોકો છે તે પોલીસ સામેની જે ફરિયાદો છે તે ડાયરેક્ટ જે સંબંધિત વિભાગ છે તેને કરી શકશે, એ પ્રકારની માહિતી છે તે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં આપવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા શ્વેત સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને કોર્ટ મિત્ર દ્વારા પણ છે તે માંગ કરવામાં આવી હતી કે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે પોલીસ સામેની જે ફરિયાદો છે તેના માટે એક વિશેષ નંબરની પણ માગણી કરવામાં આવી હતી. ત્યારે આ માંગ ઉપર રાજ્ય સરકારે છે તે હાઈકોર્ટમાં જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જે જાહેર પરિવહનના વાહનો છે તેની ઉપર એક QR કોડ લગાવવામાં આવશે, જેનાથી સ્કેન કરી અને લોકો પોલીસ સામેની જે ફરિયાદ છે તે સીધા સંબંધિત વિભાગ છે તેને કરી શકશે. મિથુન જી, જી આભાર જયેશ માહિતી આપવા બદલ. તો તમામ જાહેર પરિવહનના વાહનો ઉપર QR કોડ લગાવવામાં આવશે. પોલીસ દ્વારા થતી હેરાનગતિના સંજોગોમાં QR કોડ સ્કેન કરીને ફરિયાદ થઈ શકશે. હવેથી રાજ્ય સરકારે હાઈકોર્ટને આ બાબતની માહિતી આપી છે ત્યારે હવે ટૂંક સમયમાં આની અમલવારી શરૂ કરાશે. તો વાહનોનો QR કોડ સ્કેન કરીને હવે સીધી ફરિયાદ થઈ શકશે. લોકો માટે આ સુવિધા ઉભી કરવામાં આવશે. પોલીસ કર્મીઓ દ્વારા તોડકાંડ બાદ આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. અને હવે જુઓ.